ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરી અને સાથે સાથે આપણે દ્રવ્યની વ્યાખ્યા આપી હતી. શું વ્યાખ્યા આપી હતી? જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે. શું કરે છે? દળ ધરાવે છે, જગ્યા રોકે છે, એને દ્રવ્ય તરીકે ઓળખી શકાય છે. પછી આપણે પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો, બરાબર છે? તો વૈજ્ઞાનિકોના બે સમૂહ જુદા જુદા તત્વજ્ઞાનીઓના જૂથ પાડ્યા હતા. એક જૂથ આપણને એવું કીધું હતું કે દ્રવ્ય એ લોખંડ અથવા લાકડાના ટુકડાની જેમ સળંગશીત સ્વરૂપે આવેલો છે. બીજા તત્વજ્ઞાની ગ્રુપ આપણને એવું કીધું હતું કે દ્રવ્ય એ રેતીના કણોની માફક અતિ સૂક્ષ્મ હોય છે. તો આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. તો પ્રવૃત્તિમાં આપણે શું ચર્ચા કરી? તો પ્રવૃત્તિમાં આપણે એ ચર્ચા કરી કે કોઈ એક પાત્રની અંદર પાણી ભરો છો, બરાબર છે, ખાંડ એની અંદર નાખો છો, બરાબર, એને હલાવો છો તો ખાંડ ઓગળી જશે પાણીમાં. તો ખાંડ પાણીમાં ઓગળી તો ખરી, પણ પાણીનું જે લેવલ હતું, પાણીનું જે સ્તર હતું, એમાં કોઈ ફેરફાર થાય છે કે નથી થતો? તો એમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. તો ખાંડના કણો ગયા ક્યાં? તો ખાંડના કણો એ પાણીના કણોની વચ્ચે આવેલા ખાલી અવકાશમાં ગોઠવાઈ ગયા છે, બરાબર છે. તો આમ કહી શકાય કે દ્રવ્ય કણો એ નાનામાં નાનો કણ છે અને સતત રીતે ગોઠવાયેલો હોય છે. તો આપણને એક બીજી પ્રવૃત્તિ અહીંયા આપેલી છે. તો આપણે પ્રવૃત્તિઓનું આ ચેપ્ટર, મેં તમને કીધું કે પ્રવૃત્તિ ઉપર વધારે ડિપેન્ડ કરે છે. તો દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે, એ આપણે પ્રવૃત્તિ દ્વારા અવલોકન કરવાનું છે, બરાબર છે. તો શું કીધું છે કે સૌ પ્રથમ આપણે એક પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ લેવાનું છે. શાનું લેવાનું છે? યાદ રાખજો, પોટેશિયમ પરમેંગેનેટ. આ જે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ છે એ શું ધરાવે છે? તો એની અંદર KMnO4 એ જાંબલી કલરનું દ્રાવણ છે. તો ધ્યાન આપજો, સૌ પ્રથમ પોટેશિયમ પરમેંગેનેટ, બરાબર છે? સૂત્ર કદાચ પૂછાય તો થાય KMnO4. સૌ પ્રથમ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 નું દ્રાવણ લો. આ દ્રાવણને પાણી નાખી મંદ બનાવો. શું કીધું આપણને? આ દ્રાવણને પાણી નાખી મંદ બનાવો. આ દ્રાવણને પાણી નાખી મંદ બનાવો, બરાબર છે. તો આપણે પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી, બરાબર છે. દાખલા તરીકે કોઈ એક આ પાત્ર આપણે લીધું છે, બરાબર. આ પાત્ર અંદર મેં આટલા સુધી પાણી ભરેલું છે અથવા KMnO4 નું સોલ્યુશન ભરેલું છે. શા KMnO4? આ KMnO4 કેવા કલરનું છે? જાંબલી કલર. કેવા? જાંબલી કલર. અને આટલા સુધી હું એડ કરું છું કે પાણી ઉમેરું. શું ઉમેરું છું? પાણી, બરાબર છે. તો સમગ્ર દ્રાવણ તમારું કેવું થઈ જાય છે? તો કે જાંબલી કલર. કેવું થશે? જાંબલી કલર, બરાબર છે. તો આ આપણે એ પાત્રની ચર્ચા કરી, બરાબર છે. હવે બીજું પાત્ર હું લઉં છું, ધ્યાન આપજો, બરાબર બરાબર. એની અંદર આ જે તમારું દ્રાવણ છે એની અંદરથી 10 ml સોલ્યુશન લઉં છું. કેટલા ml? 10 ml. 10 ml નું મેઝરિંગ ગ્લાસ છે આવું મારી જોડે, એની અંદરથી હું માપી અને લઉં છું. કેટલા ml લઈશ? 10 ml લઈશ, બરાબર છે. તો આની અંદર શું નાખીશ? 10 ml KMnO4 જે દ્રાવણ છે એ લઈશ, પ્લસ બીજું એની અંદર 90 ml 90 ml પાણી ઉમેરીશ, બરાબર છે. તો તમારે અવલોકન કરવાનું છે કે જાંબલી કલરનું દ્રાવણ છે એની અંદરથી માત્ર ને માત્ર 10 ml મેં આની અંદર લીધું છે. કેટલા મિલી? 10 ml લીધું છે. બીજું શું એડ કર્યું છે? પાણી. કેટલા મિલી? 90 ml પાણી એડ કર્યું છે. શું એડ કર્યું છે? 90 ml પાણી, બરાબર છે. તો આ શાનું મિશ્રણ થઈ ગયું? તો કે KMnO4 વર્સિસ પાણી. તો KMnO4 અને પાણીનું મિશ્રણ એડ કરો છો તો KMnO4 નો કલર કેવો છે? જાંબલી કલર છે. એ પાત્રની અંદર, સમગ્ર પાત્ર અંદર કેવો કલર આપણને જોવા મળશે? જાંબલી કલર. પણ થોડુંક આપણને એવું જોવા મળશે કે અહીંયા જે જાંબલી કલર હતો એના કરતાં થોડો આછો કલર જોવા મળ્યો છે, કેમ કે આપણે પાણી વધારે એડ કર્યું છે. માટે ત્રીજા પાત્રની ચર્ચા કરો, બરાબર છે.
તો ત્રીજા પાત્રની અંદર ફરીથી આ જે તમારું દ્રાવણ બન્યું છે ટોટલ 100 ml 90 10 એમાંથી બીજું 10 ml લો બરાબર તો 10 ml KV નો પુર વત્તા શું લેશો 90 ml પાણી બરાબર છે તમારે કલર જોવાનો છે અવલોકન કરવાનું છે તો એ જ થઈ શકે કે ફરીવાર આપણે કેમિનોફોર નું દ્રાવણ છે એ કેમિનોફોર ના દ્રાવણ માં પાણી નાખો છો ત્યારે રંગની તીવ્રતામાં થોડો ઘટાડો થશે શરૂઆતમાં તમે જે કેમિનોફોર નું દ્રાવણ બનાવ્યું એ કેમિનોફોર ના દ્રાવણ નો રંગ કેવો હતો એકદમ પરફેક્ટ જાંબલી કલર હતો પણ પાણી નાખો છો તો શું થશે એની રંગની તીવ્રતામાં ઘટાડો થશે સેમ પ્રોસેસ આપણે ડેટોલ નું ઉદાહરણ લઈને સમજવાનું છે દાખલા તરીકે કોઈ એક પાત્ર છે એની અંદર ડેટોલ લો છો બરાબર થોડું પાણી નાખો છો બરાબર એને મિક્સ કરો છો ઈ ડેટોલ ને પાણી નું મિશ્રણ છે એમાંથી થોડુંક દ્રાવણ તમે બીજા પાત્રમાં લો છો એટલે બીજા પાત્રની અંદર તમે ફરીવાર થોડુંક પાણી એડ કરો છો તો એની અંદર બીજા જે પાત્રની અંદર તમે ડેટોલ ની સ્મેલ લો છો તમને સુગંધ આવે છે ત્રીજા પાત્રની અંદર થોડુંક ડેટોલ લો છો અને વધારે પાણી ઉમેરો છો તો તમને એની અંદર પણ ડેટોલ ની સ્મેલ સુગંધ આવે છે તો આના આધારે આપણે અહીંયા એ ચર્ચા કરી છે કે સૌપ્રથમ એક પાત્રમાં પાણી પ્લસ KMnO4 પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ લીધું બીજા પાત્રની અંદર જે તમે દ્રાવણ બનાવ્યું છે એમાંથી 90 મિલી દ્રાવણ લો બીજું સોરી 90 મિલી પાણી ઉમેરો 10 મિલી દ્રાવણ એડ કરો તો એક રંગની તીવ્રતામાં અહીં આપણને જાંબલી રંગ જોવા મળે પણ થોડો રંગ કેવો છે અહીંયા આછો છે કોની સાપેક્ષે આની સાપેક્ષે બરાબર છે ફરીવાર તમે શું કીધું 10 ml કેમિનો પર કયા પાત્રમાંથી લેવાનું છે આ પાત્રમાં બરાબર છે દાખલા તરીકે મેં 10 ml કેમિનો પર લીધું છે એની અંદર શું એડ કરું 90 મિલી પાણી એડ કરું ચલો 10 મિલી KMnO4 નામ છે પોટેશિયમ પરમેંગેનેટ 90 મિલી પાણી હવે મારે રંગની તીવ્રતા મળવી છે તો રંગની તીવ્રતામાં શું ફેરફાર થશે તો અહીંયા પણ એકદમ મને આછો કલર જોવા મળે બરાબર છે તો આના ઉપરથી અવલોકન શું લખી શકાય કે પાણીને તમે ગમે તેટલું KMnO4 ના દ્રાવણમાં ઉમેરો છો બરાબર છે તો KMnO4 ને ગમે તેટલું મંદ કરવા છતાં પાણી ઉમેરો શું થાય મંદ કરો તો લખું છું KMnO4 ના દ્રાવણને ગમે તેટલું મંદ કરવા છતાં ગમે તેટલું મંદ કરવા છતાં તેની રંગની તીવ્રતામાં તેના રંગની તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી બરાબર ધ્યાન આપજો કે KMnO4 ના દ્રાવણને ગમે તેટલું મંદ કરવા છતાં ગમે તેટલું પાણી ઉમેરવા છતાં આ જે KMnO4 નો જે જાંબલી રંગ છે જાંબલી રંગમાં કોઈ ફેરફાર થતો નથી તો આના ઉપરથી આપણને તારણ શું નીકળે બરાબર શું નીકળે તારણ તો તારણ એવું નીકળે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે કારણ કે KMnO4 છે જાંબલી કલર છે તો પહેલા વધારે પ્રમાણમાં જાંબલી કલર હશે બીજા પાત્રમાં ઓછા હશે ત્રીજા પાત્રમાં ઓછા હશે પણ જાંબલી કલર પોતાનો જાળવી રાખે છે બદલતો નથી ક્લિયર છે ફટાફટ આપણે પ્રવૃત્તિની જે ચર્ચા કરી તો પ્રવૃત્તિ ફરીવાર સમજી લો તે પાત્રમાં આપણે ઉદાહરણ પાણી અને KMnO4 એની ચર્ચા કરી અને સમજીશું બરાબર ત્રણ પાત્રમાં મંદ કરવા છતાં શું ફેરફાર થાય છે આપણે નોંધવાનું છે ફટાફટ આપણે નોંધી લો પછી આપણે આપણા પ્રવૃત્તિ તરફ જઈએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લીધું હશે હવે આપણે આગળ જઈએ આગળ આપણને એવો ક્વેશ્ચન આપેલો છે કે દ્રવ્ય કણની લાક્ષણિકતા જણાવો તો આપણે શાના આધારે દ્રવ્ય કણની લાક્ષણિકતાની ચર્ચા કરી શકાય બરાબર છે તો દ્રવ્યના જે કણો હોય છે એ દ્રવ્યના કણો એ સામો ગોઠવાય છે તો જે પાત્રમાં આપણે પાણી ભરો છો એ પાણીના જે ખાલી અવકાશ હોય છે
એની અંદર ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે પાણીમાં મીઠું બરાબર છે, ધ્યાન આપજો, કે એમિનો ઘોળ લઈ લો, ખાંડ લઈ લો, એ શું થશે કે કેટલા પ્રમાણમાં પાણી લીધું છે એના પર આધાર રાખે છે. બરાબર છે, ધ્યાન આપજો. પાણીમાં NaCl એટલે કે મીઠું લઈ લો, ખાંડ લઈ લો, કે એમિનો ઘોળ લઈ લો, એ સરખા પ્રમાણમાં દ્રાવ્ય થયેલ હોય છે. સરખા પ્રમાણમાં દ્રાવ્ય થયેલ હોય છે. બરાબર છે, તો દ્રાવ્ય થશે એનો મતલબ આગળ પ્રવૃત્તિ જોઈએ એના આધારે આપણે સમજવાનું છે કે પાણીની અંદર જે ખાલી અવકાશ હશે એ ખાલી અવકાશની અંદર આ બધા કણો ગોઠવાઈ ગયા છે, એટલે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થવાનો નથી. બરાબર છે, દાખલા તરીકે તમે ચા લઈ લો, કોફી લઈ લો, કોઈ ઠંડા પીણાનું ઉદાહરણ લઈ લો, એ શું થશે તો કે દ્રવ્યના કણો ગોઠવાયેલા જોવા મળે છે. તો એ દ્રાવ્યતા શાના આધારે, દાખલા તરીકે મારે લીંબુ શરબત બનાવવું છે તો હું શું કરીશ, એક પાત્રની અંદર પાણી લઈશ, બરાબર છે, લીંબુ નાખીશ, તો લીંબુ નાખીશ બરાબર, થોડુંક એને હલાઈશ, થોડી ખાંડ નાખીશ બરાબર હલાઈશ, તો ત્રણે ખાંડ શું કામ પાણીમાં દ્રાવ્ય થાય છે. તો ફરીવાર આપણે સમજી શકાય કે ખાંડના કણો હશે એ પાણીના ખાલી અવકાશની અંદર ગોઠવાઈ ગઈ છે. બરાબર છે, તો બસ આ જ ચર્ચા આપણે કરી છે અત્યાર સુધી. હવે આપણે એ ચર્ચા કરવાની છે કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે કે નથી હોતા. બરાબર છે, તો પ્રવૃત્તિ આપણે 1.3 જોઈએ. બરાબર, ત્રીજી પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિનો હેતુ એવો છે કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, આપણને પ્રશ્ન પૂછેલો છે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, તો આપણને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ આપણે ઉદાહરણ દ્વારા સમજવાની છે. દાખલા તરીકે આપણે એક રૂમમાં બેઠા છીએ, બરાબર છે, બરાબર પ્રવૃત્તિને સમજો, હું લખતો નથી, ડાયરેક્ટ સમજાય ના. એક રૂમમાં વર્ગખંડમાં બેઠા છીએ, બરાબર છે, ચલો આપણે ક્લાસનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે સવારના 10 વાગે સ્કૂલ ચાલુ થાય છે, ક્લાસરૂમમાં અને વર્ગમાં બેઠા છીએ, બરાબર, ક્લાસરૂમમાં બેઠા છીએ, તો એ ક્લાસરૂમમાં એક ખૂણામાં મીણબત્તી આપણે આઈને પ્રગટાવી હતી, મીણબત્તી સળગાવી, તો થોડા સમય પછી મીણબત્તી સળગતી બંધ થઈ ગઈ છે. શું થાય છે, સળગતી બંધ થઈ ગઈ છે. પછી આપણે એ મીણબત્તી જોડે જવાનું છે અને મીણબત્તીની સુગંધ લેવાની છે, તો આપણે આપણી જગ્યા ઉપરથી ઊભા થઈ અને ખૂણામાં જશું ને ત્યારે મીણબત્તી જોડે જવાથી આપણને મીણબત્તીની સુગંધ આવશે. બરાબર, પ્રવૃત્તિને ફરીવાર સમજો. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું, બરાબર છે, મારી સામે જે ખૂણો છે ત્યાં મેં મીણબત્તી પ્રગટાવી છે અને મીણબત્તી અહીં બુજાઈ ગયેલી છે. પહેલાં હું સળગાઈ આવ્યો હતો પણ અહીંયા આવતા મીણબત્તી બુજાઈ ગઈ છે. પછી મારે મીણબત્તીની સુગંધ લેવી છે, તો હું મીણબત્તીની જોડે ચાલતો ચાલતો જઈશ ત્યારે મને સુગંધ આવશે. પણ આની આ મીણબત્તી જો ચાલુ હોય, જ્યારે સળગતી હોય છે, જ્યારે પ્રજ્વલન હોય છે, ત્યારે શું થાય છે, તો એ મીણબત્તીમાંથી ધુમાડો નીકળે છે. શું નીકળે છે, ધુમાડો. અને એ મીણબત્તીમાંથી નીકળતો ધુમાડો સમગ્ર ક્લાસરૂમની અંદર સરખા પ્રમાણમાં પ્રસરેલો હોય છે. દાખલા તરીકે આપણે ઘર છે અને ઘરની અંદર એક મંદિર મૂકેલું છે, એ મંદિરની અંદર અગરબત્તી પડી હોય છે તો આપણને કોઈ જ પ્રકારની સુગંધ આવતી નથી. આવે છે, પણ ક્યારે આવે છે, આપણે ઘરની અંદર પડેલી મીણબત્તી જોડે જઈશું ત્યારે આપણને સુગંધ આવે છે. પણ એ મીણબત્તી આપણે સવારના ઉઠીને ભગવાનને બે અગરબત્તી કરીએ છીએ ત્યારે શું થાય છે કે એની અંદર જે ધુમાડો નીકળે છે અને એ મંદિરની અંદર કરેલી અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો એ સમગ્ર ઘરની અંદર પ્રસરણ પામે છે. શું થાય છે, સમગ્ર ઘરની અંદર પ્રસરણ પામે છે. ત્યારે આપણે દાખલા તરીકે આપણા પપ્પા દીવા બત્તી કરતા હોય છે, અગરબત્તી કરતા હોય છે, ત્યારે અગરબત્તીની સ્મેલ આપણે રૂમમાં બેઠો ને રૂમ સુધી આપણને આવે છે ત્યારે આપણે અવલોકન કરી શકાય છે કે અગરબત્તી ચાલુ થઈ છે. બરાબર છે, પછી એ આના આધારે શું અવલોકન કરી શકાય, તો ધુમાડો એ પણ દ્રવ્ય છે, તો એના આધારે આપણે એ પ્રશ્ન કરી શકાય કે ટૂંકમાં દ્રવ્ય કણો એ ગતિશીલ હોય છે. જ્યારે આપણે સળગાઈએ છીએ ત્યારે ગતિ કરતા હોય છે, ગતિશીલ હોય છે. તો આપણે અગરબત્તીનું ઉદાહરણ લઈને સમજી શકીએ છીએ. આનું ઉદાહરણ અગરબત્તી, બરાબર. તો આના આધારે આપણે શું અવલોકન મળે છે, તો અવલોકન એવું મળે છે કે દ્રવ્ય કણ એ કણો એ ગતિશીલ
હોય છે. શું હોય છે? ગતિશીલ હોય છે. બરાબર છે. હવે આપણે એક બીજી પ્રવૃત્તિ આગળની જોવાની છે, પ્રવૃત્તિ નંબર 1.4. બરાબર છે. તો ચોથી પ્રવૃત્તિ છે, તો પ્રવૃત્તિ આપણને શું કીધેલી છે કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહી પ્રસરણ માટે સમયગાળો કેવો હોય છે, જુદો જુદો હોય છે કે નથી હોતો, જુદા જુદા પ્રવાહીઓના જુદી જુદી ઘનતા ધરાવતા જુદી જુદી પાણી હશે દૂર સુધી પ્રસરણ પામશે, પણ મધ હશે એ થોડીક જગ્યાએ
અટકી જશે. આવું કેમ? તો કે ચર્ચા કરી શકે મધની અંદર જાડાઈ વધારે હોય છે, પાણી એકદમ તરલ પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર છે? ફટાફટ આટલું લખી લો, પછી આપણે આગળ એક બીજી પ્રવૃત્તિ દ્વારા સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લખી રહ્યા છો, આપણે બીજી પ્રવૃત્તિ જોઈ લઈએ. 1.5 ઠંડુ પાણી ભરવાનું છે. તો પ્રવૃત્તિનો પહેલો બિંદુ કે જુદા જુદા બે પાત્ર લો, આ પાત્રની અંદર શું ભરવાનું છે? ગરમ પાણી. બીજા પાત્રની અંદર ઠંડુ પાણી ભરો. ઉપરથી તમે કંઈક એડ કરો, દાખલા તરીકે CuSO4 કોપર સલ્ફેટ એડ કરું. શું એડ કરું છું? કોપર સલ્ફેટ. આમાં પણ શું એડ કરું છું? CuSO4. તો પ્રસરણ દર આપણે જોવાનો છે. તો ટૂંકમાં શું કહી શકાય? ગરમ પાણીની અંદર પ્રસરણ દર વધુ હશે. કયા પાણીની અંદર? ગરમ પાણીની અંદર પ્રસરણ દર વધુ હશે. કયા પાણીની સાપેક્ષે? ઠંડા પાણીની સાપેક્ષે. કારણ કે આપણે એવું અવલોકન કર્યું છે કે આપણે કોઈ ઇમરજન્સી હોય છે અને કોઈ પદાર્થ, કોઈ દાખલા તરીકે દાળ બનાવી છે, તો શું કરીએ કે દાળ ઝડપી બાફવા માટે આપણે પાણીની અંદર નાખી દઈએ છીએ. ગરમ પાણીની અંદર ઝડપી દ્રાવ્ય થશે. કોઈ પણ પદાર્થ ઓગળતો ન હોય તો ગરમ પાણી કરીને નાખીએ, તે પદાર્થ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જશે, સંપૂર્ણ રીતે ઓગળી જશે. બરાબર? અહીંયા કહી શકાય કે ગરમ પાણીની અંદર પ્રસરણ દર વધુ હોય છે, જ્યારે ઠંડા પાણીની અંદર પ્રસરણ દર ઓછો હોય છે. તો ગરમ પાણીની અંદર તમે કોપર સલ્ફેટ નાખો છો તો સપાટી પરથી અણુઓ સીધા તળિયે આવી જશે, જ્યારે આમાં પ્રસરણ દર કેવો છે? એકદમ ઓછો હોય છે. તો પણ આ પ્રવૃત્તિ આપણે ચર્ચા કરી શકીએ છીએ. બીજું ચર્ચા કરું છું કે જ્યારે વિડીયો લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારે બુક જોડે રાખવી જરૂરી છે. હું અહીંયા પ્રવૃત્તિ સમજાવતો હોઉં ત્યારે તમે બુકમાં આકૃતિ જોવો એટલે તમને થોડુંક વધારે ક્લિયર થાય. ક્લિયર છે? તો બસ આટલા સુધી આપણે રાખીએ છીએ. હવે આપણે દ્રવ્યની લાક્ષણિકતા જોવાની છે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.